पाछला કેટલાક વર્ષોથી વરસાદ અનિયમિત બન્યો છે, જેની સીધી અસર ચોમાસુ વાવેતર ઉપર પડી, તો ઋતુ ચક્ર ખોરવાતા ખેડૂતો ચિંતિત બન્યા. ગીર સોમનાથમાં ચાલુ વર્ષે 4 તબક્કામાં વાવેતર થયું છે, જેથી ખેડૂતોને મગફળી સહિત સોયાબીનના પાકની લણણી પણ 4 તબક્કામાં કરવી પડી રહી છે. ગીર સોમનાથના તલાલા અને વેરાવળ તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાની આશાએ ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું હતું, જ્યારે કે કોડીનાર, ઉના, સૂત્રાપાડા સહિતના તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થયા બાદ ખેડૂતોએ દોઢ મહિનો પાછોતરું વાવેતર કર્યું. આ સ્થિતિમાં હવે ખેડૂતોએ 4 તબક્કામાં વાવેતર કર્યું, જેથી તેની લણણી પર અસર પહોંચી અને 4 તબક્કામાં તે થશે. શિયાળુ પાકનું નિયમિત વાવેતર નહીં કરી શકાય. ખેડૂતોનું માનવું છે કે આ સ્થિતિમાં તેઓને ઉત્પાદન ઉપર અસર પહોંચશે. ઉનાળો પાક લેવો હોય તો ન લેવા, એટલે શિયાળા પાકની અંદર અમારે એક પાક અમારે ફેલતા હોય ઉનાળો પાક. શિયાળો પાક લેશું પણ શિયાળો પાક પાછો પાકશે મોડો, કારણ કે એનું વાવેતર છે એ મોડું ખાવાનું છે, કારણ કે આ 4 ફેરી વાવણી જે અત્યારે વાવણી જે વાવીએ છીએ એને કાઢવા માટે બહુ લાંબો સમય છે. જો આ વખતે વરસાદ તો આમ પાસ્તર જ હતો, છતાં પણ ખેડૂતોએ પોતાનું મૂંગાપણું બિયારણ વાવી દીધું અને પછી વરસાદ લાંબો સમય વિરામ બાદ આજે 2-3 દિવસથી જે વરસાદ આવ્યો જેને કારણે અમારા પાકમાં જે અમે અત્યારે મગફળી, સોયાબીન, કપાસનો વાવેતર કર્યો છે, તો ત્યાં 2-3 દિવસથી ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે, તેને કારણે મોલને જીવાદાન મળ્યું. નહીં તો અમને એમ હતું કે જો વરસાદ ખેંચાય તો મોંઘાપોળું બિયારણ અમે જે વાવેતર કર્યું છે તે નિષ્ફળ જવાની હાલ હતું.